પશ્ચિમ કચ્છ પોલીસે કર્યું માનવતાભર્યું કાર્ય. નાના ધંધાર્થીને વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરી જીવન જીવવાની હિંમત આપી. અંદાજે 30 લાખના વ્યાજનું પણ વ્યાજ અને તેના ચક્રવ્યૂહમાંથી પોલીસે મદદ કરી ફરીથી ફિરોઝ ખલીફાને ઊભું કર્યું. વ્યાજના ચુંગાલમાંથી બહાર કાઢવા પશ્ચિમ કચ્છ પોલીસે ફિરોઝ ખલીફાની મદદ ન કરી હોત તો આજે ફિરોઝ ખલીફા કોઈ ખોટું પગલું ભરી બેસત અને તેનો પરિવાર નિરાધાર થઈ જાત. 38 વર્ષના ફિરોઝભાઈ ભુજમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય ધરાવે છે. બિઝનેસને આગળ વધારવા માટે ફિરોઝે 2014માં ભુજની 2-3 પેઢી પાસેથી 3% દરે વ્યાજ પર 30 લાખ જેટલી રકમ મેળવી હતી, જેનો વ્યાજ અને ટુકડે ટુકડે રકમ પણ નિયમિત ચૂકવતા હતા. સમય જતાં મૂડી કરતાં પણ વધુ રકમ ફિરોઝે આપી દીધી, તેમ છતાં વ્યાજની આંટીઘૂંટીમાંથી નીકળી નહોતા શકતા. અધૂરામાં પૂરું કોરોના કાળની આફતમાં લોકડાઉન આવતા ધંધો ઠપ થઈ જતા ફિરોઝ વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરોએ વ્યાજનો પણ વ્યાજ ચડાવીને પૈસાની માંગણી શરૂ કરી. ફિરોઝે જણાવ્યું કે ચક્રવૃદ્ધિ વ્યાજના ચુંગાલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો મળતો. ઉપરથી વ્યાજખોરો મારા દુકાને આવીને માનસિક દબાણ અને અપશબ્દો બોલતા હતા. આ સિલસિલો લાંબા સમયથી ચાલુ હતો, જેના કારણે ફિરોઝ હતાશ થઈ ગયો અને સતત કંઈક ખોટું કરવાના વિચાર આવવા લાગ્યા. તે સમય દરમિયાન વ્યાજના ચુંગાલમાં ફસાયેલા ધંધાર્થીઓને બહાર કાઢવા પોલીસને લોકદરબાર યોજી મદદ કરવાની સૂચના આપી હોવાનું ફિરોઝને માલુમ પડતા ફિરોઝ પશ્ચિમ કચ્છ એસપી શ્રી સૌરભસિંહની રૂબરૂ મુલાકાતે આવ્યો અને સારી હકીકત વર્ણવી હતી. ત્યારે એસપીશ્રીએ તત્કાલિક જરૂરી દિશાનિર્દેશ આપી ફરિયાદ લેવાની સૂચના આપી વ્યાજખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી, જે બાદ ફિરોઝે ફરીથી શાંતિપૂર્વક પોતાનો વ્યવસાય શરૂ કરી દીધું છે. આ માટે પશ્ચિમ કચ્છ એસપીશ્રી તથા ખાસ કરીને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો, જેઓ નાના નાના ધંધાર્થીઓને મદદ કરવાની નીતિ લાવી અનેકને નવજીવન આપ્યું છે. મારું નામ ફિરોઝ ખલીફા છે. હું ઘણા સમયથી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરું છું અને જે તે સમયે ધંધાના ડેવલપ કરવા માટે મેં અમુક પેઢીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા અને એ વ્યાજ હું આપતોય પણ હતો. પણ જે તે સમયે ત્યાર પછી લોકડાઉન અને એવી પરિસ્થિતિઓના લીધે હું એ પૈસા ન આપી શક્યો અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાતો ગયો. એ દરમિયાન પછી મારે અમુક એવા ખોટા વિચારો આવતા હતા કે શું કરવું શું ન કરવું, અને અમુક એવા વિચારોના લીધે હું ડિપ્રેશનમાં હતો. તે સમયે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે તે વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવતી એ મને જાણ થઈ. ત્યારબાદ મેં પશ્ચિમ કચ્છ પોલીસ એસપી સૌરભસિંહ સાહેબનો સંપર્ક કર્યો. એમને મારી રજૂઆત સાંભળી, મારા ડોક્યુમેન્ટ ચકાસ્યા અને એમને હું સાચો લાગ્યો. ત્યાર પછી એમણે મારી ફરિયાદ આગળ મોકલી અને તટસ્થ તપાસ કરી. ત્યાર પછી હું એકદમ વ્યાજમાંથી મુક્ત થયો અને ડિપ્રેશનમાંથી બહાર આવ્યો અને અત્યારે મારો વ્યવસાય સંપૂર્ણપણે સારી રીતે ચલાવું છું. અને હું એ અપીલ કરવા માગું છું કે અગર તમે કોઈ પણ વેપારીઓ કે કોઈ પણ આવી રીતે ફસાયેલા હોય અને વ્યાજના ચક્રવ્યૂહમાં હોય તો પશ્ચિમ કચ્છ પોલીસ એસપી સાહેબનો સંપર્ક કરવો, અને એમની જે કામગીરી છે એ બહુ તટસ્થ છે અને એકદમ સચોટ છે. અગર તમે સાચા છો તો એમનો સંપર્ક કરો, પોલીસ તમને મદદ કરશે. જેવી રીતે હું મારો વ્યવસાય કરું છું એવી રીતે તમે પણ નિર્ભયપણે તમારો વ્યવસાય કરી શકશો. બસ એ જ અપીલ, અને હું પોલીસ પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માનું છું. ખાસ કરીને સૌરભસિંહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ જોવાનું ચૂકશો નહીં. જબરદસ્ત સ્ટંટ અને સ્ટોરી સાથેની મૂવી, આપના પૈસા વસૂલ થઈ જશે. લેન્ડ ગ્રેબિંગ ગુજરાતી ફિલ્મ. કચ્છ ભુજની જાહેર જનતા માટે આપના મનગમતા ગાયક કલાકાર એટલે ઉમેશ બારોટનું ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ આવી ગયું છે આપના જ ભુજ શહેરના સુરમંદિર સિનપ્લેક્સમાં. તો ભુજની તમામ ગુજરાતી ફિલ્મ પ્રેમી જનતા આ ફિલ્મ વધુ ને વધુ જોવા જાય તેવી આશા રાખીએ છીએ. દિવ્ય શક્તિ ઓર્ગેનિક કાર્બન. દિવ્ય શક્તિ જમીન માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર, માત્ર ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બેક્ટેરિયા સાથે તૈયાર કરેલ ઓર્ગેનિક કાર્બન. હાઈ પ્રોટીન, માઇક્રો પોષક તત્વો અને ઓર્ગેનિક કાર્બન સાથે જમીન જનાય રોગોનું નિયંત્રણ કરે, ફૂગ અને સુકારા સામે નિયંત્રણ કરે, દરેક પાક માટે ઉપયોગી, છોડની ડાળીઓમાં વધારો કરે તેમજ પાકનું ઉત્પાદન સારું આવે, ફૂલ વધારે આવે અને ફૂલ ખરતા પણ અટકાવે, ફાળ વધારે લાગે ફળની સાઇઝમાં વધારો કરે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે, છોડમાં રોગ જીવાત ઓછા આવે. દિવ્ય શક્તિ વાપરવાની રીત. દરેક પાકમાં વાપરી શકાય. ડ્રીપમાં 15-20 લિટર પર એકરે આપવું પડે. દર 15 દિવસે પાણીમાં આપવાથી સારું પરિણામ મળે. છંટકાવમાં 15 લિટર પાણીમાં 150 ml થી 200 ml આપવું પડે. દર 15 દિવસે છંટકાવ કરવાથી જીવાત ઓછી આવે છે તેમજ છોડને જરૂરી પોષક તત્વો મળી રહે છે. શ્રીજી ઓર્ગેનિક ફાર્મ, પિયાવા મસ્કા, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9825319704.
સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર, અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર, સુરતી હોટલની સામે, મુંબઈ, 400002. ફોન નંબર નોંધી લેશો, 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.